કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં છો ને? આજે ધોરણ 8 ગુજરાતી પાઠ 7 દેશભક્ત જરૂર સાથ, જેનો પ્રકાર છે નાટક, એના લેખક છે રમણલાલ સોની. રમણલાલ સોનીનો જન્મ 1908માં થયો હતો. રમણલાલ પિતાંબર સોનીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના મોડાસા તાલુકાના કોકાપુર ગામમાં થયો હતો. બંગાળી ભાષા અને સાહિત્યનો તેમને ગાઢ પરિચય છે. રવિન્દ્રનાથ ઠાકુર અને સરદ બાબુના ઘણા પુસ્તકો તેમની પાસે જોવા મળે છે. તેમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. વિશેષ તેઓ બાળકાવ્યો, બાળ વાર્તાઓ, બાળ નાટકોના સર્જક તરીકે જાણીતા છે. તેમની સાહિત્ય સેવા માટે 1996માં રણજીત રામ સુવર્ણચંદ્રક અર્પણ કરવામાં આવ્યો હતો. મિશ્ર લોકકથાઓ, ગ્રીસનો લોકકથા ભંડાર, સંતસાગર વગેરે એમના જાણીતા પુસ્તકો છે. આ આખાય રાજ્યની આપત્તિમાં રાજા અને પ્રજા સમજપૂર્વક અને ધીરજપૂર્વક ઉકેલ લાવે તો સમસ્યા હળવી થઈ જાય છે. દાનીલ મહંમદશાહની જેમ એક જગનું શાહ પણ નગરશેઠ તરીકે માનવતાવાદી અભિગમ ધરાવે છે. આપ વડે એકઠી કરેલી કમાણી અને સંચિત કરેલા અનાજના કોઠારોને સંકટ સમયે પ્રજા માટે ખુલ્લા મૂકી દેનાર જગનું શાહના દિલની ઉદારતાનો સરસ પરિચય લેખકે આ નાટક દ્વારા કરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારું પુસ્તક કાઢો અને આપણે પાઠ જોઈએ. નાટકમાં જોઈએ, પહેલાં કહ્યું છે સ્થળ. પાટણની વાત છે. પાટણ રાજા વિશળદેવનો દરબાર ભરેલો છે. રાજા વિશળદેવ દરબાર ભરીને બેઠા છે, પણ સૌના મોં ઉદાસ છે. ઉદાસ એટલે ખિન્ન, ગમગીન છે. આખાય દરબારમાં જાણે નિરાશાની ઘેરી છાયા ફરી વળે છે. જે લોકો બધા બેઠા છે, બધાના ચહેરા પર અત્યંત દુઃખની લાગણી અને હતાશા લાગણી જોવા મળી છે. રાજાની સામે રાજ્યોશી ટીપણું પહોળું કરી બેઠા છે. ટીપણું એટલે પંચાંગ ખોલીને બેઠા છે. તે આંગણા મેળા પર આંકડા માંડે છે. આંકડા એટલે ગણતરી કરે છે. રાજા તે જોશીજી, આ વર્ષે વરસાદ નથી. શું રાજા છે, જોશી પૂછે છે કે આ વર્ષે વરસાદ નથી. જોશી કહે છે, મહારાજ મને થાય છે કે કાણવાણી ઉચ્ચારતા મારી જીભ કપાય, કેમ નથી જતી? જીભ કપાઈ જવી એટલે બોલવાની હિંમત ન થવી. કહે છે કે મને આ કહેતા મારી જીભ ઉપડતી નથી, એવું જોશી મહારાજને કહે છે. રાજા કહે છે, સમજી ગયો, હું સમજી ગયો. જોશી હવે બોલવાની જરૂર નથી. રાજા કહે છે કે મને તું કીધું, મને ખબર પડી ગઈ, પણ આગળ તું હવે તમે કહેશો નહીં કશું. એટલામાં બહારથી ઘણા લોકોનો પોકાર સંભળાય છે. અમને ખાવાનું આપો, અમને જીવાડો, અમે મરી જઈએ છીએ. દુષ્કાળ સમયે કેટલા લોકો ભૂખે મરે છે. એટલે બહારથી લોકોનું ટોળું મોં પાડતું અંદર આવે છે અને પ્રવેશ કરતાં કહે છે કે અમને ખાવાનું આપો, અમને ખાવાનું આપો, અમે ભૂખે મરે છે. રાજા, મારી રાકડી રૈયત ભૂખે મરે છે. રાજા કહે છે, મારી જે ગરીબ પ્રજા છે, ગરીબ લોકો છે, બિચારા ભૂખે મરે છે. હવે તો એક આશા જગડુશા રહે છે. હવે એક જ આશા છે, જગડુશા શેઠ છે, એમની પાસે જઈએ અને આ વાત કરીએ તો એ અમને કશી મદદ કરી શકે. પ્રધાનજી એમને તેડી લાવવા કચ્છ ગયા છે. આજકાલમાં આવી જવા જોઈએ. રાજા કહે છે કે પ્રધાનજી એમને લેવા ગયા છે, આજકાલમાં એમને લઈને આવી જશે. દરબાર એટલે ચોકીદાર કે દરબાર કહે છે કે પ્રવેશી રાજાને પ્રણામ કરીને કહે છે, મહારાજ કચ્છના સારા સોદાગર શેઠ જગડુશા પધાર્યા છે. અહીંયા સરસ સોદાગર, સોદાગર શું થાય, મોટો પ્રતિષ્ઠિત વેપારી કહે છે કે સરસ સોદાગર આવ્યા છે અને પ્રધાનજી પણ સાથે આવ્યા છે. રાજા કહે છે, એકદમ ઉત્સાહ પામીને એકદમ એમને અંદર લઈ આવો. રાજા કહે છે કે તમે જાઓ જલ્દી અને પ્રધાનને એમને જે આવ્યા છે એ સોદાગર કચ્છથી એમને અંદર લઈ આવો. દરબાર કહે છે નમ્રતાથી, મહારાજ પ્રધાનજીએ કહેવડાવ્યું છે કે શેઠ જગડુશા સારા સોદાગર છે, એમનો સત્કાર કરવા આ પોતે કહે છે કે નમ્રતાથી કહે છે કે તમે અહીંયા પ્રધાનજી કહેવડાવ્યું છે અમને કે શેઠ સોદાગર જાતે આવ્યા છે અને તમે આવીને એમને સત્કાર કરો, એમનું સ્વાગત કરો એવું કહે છે. રાજા સમજો એમના સત્કાર માટે મારે જ સામા જવું જોઈએ. પ્રધાનજીની વાત સાચી છે. રાજા પોતે કહે છે કે મારે ખરેખર એમની પાસે જવું જોઈએ, એમનું સન્માન કરવું જોઈએ, એમનું માન આપીને મારે દરબારમાં લાવવા જોઈએ. રાજા ગાદી પરથી ઊભો થઈ જાય છે, આખી કચેરી ઊભી થઈ જાય છે. પછી રાજા જગડુશાનો સત્કાર કરવા પ્રવેશ દ્વાર બની જાય છે. રાજા પોતે ઊભા થઈને જે સોદાગર જગડુશા આવ્યા છે એમને લેવા બહાર નીકળે છે અને કહે છે કે પ્રવેશ દ્વાર આગળ જઈને એમને સ્વાગત કરે છે. સામેથી પ્રધાન જગડુશાને લઈને આવે છે. જગડુશાને જે રાજા ઝડપથી પગલાં ભરી અને સામે
સામી જાય છે તેવી રીતે જબુસા પણ ઝડપ કરે છે રાજા પોતે જાય છે એમને લેવા માટે અને જે સોદાગર આવ્યા છે એ જે જબુસા પણ એમની સાથે ઝડપથી એમને મળવા એ પણ આગળથી આવે છે ઝડપ એનો અર્થ છે ઉતાવળ કરવી બંને એકબીજાને મહાલથી ભેટે છે પછી રાજા જબુસાનો હાથ પકડી રાજગાદી તરફ દોરી જાય છે બંને એકબીજાને માન આપીને ભેટે છે અને પછી બંને જણા કહે છે કે રાજા જબુસાને લઈને રાજગાદી તરફ અમને લઈ જાય છે અને પોતાની જોડે જ ગાદી પર બેસાડે છે અને પોતાની જે બાજુમાં જે જગ્યા છે એ ગાદી પર એમને બેસાડે છે બંને બેઠા પછી બધાને દરબારીઓ પોતપોતાના આસન પર બેસે છે બંને બેઠા એટલે બધા દરબારી છે એ પણ ત્યાં આસન બેસી જાય છે જબુસા મહારાજ અશ્વિતાનો કેમ યાદ કર્યો મને જબુસા પૂછે છે મહારાજ તમે મને એકદમ યાદ કેમ કર્યો કારણ શું મહારાજ કહે છે રાજા કહે છે જબુસાની વાતો કરવા રાજા કહે છે કે જબુસા તમારી જોડે સુધીની વાતો કરવા માટે તમને બોલાવ્યા છે ગુજરાતમાં આજે 3 વર્ષથી કારમો દુકાળ ચાલે છે અમારે ત્યાં દુકાળ બહુ કેટલા વર્ષથી 3 વર્ષથી દુકાળ ચાલે છે અને લોકો ભૂખે મરે છે એટલે ચિંતાનો વિષય છે એટલે અમને બોલાવે છે જબુસા કહે છે એકલા ગુજરાતની કાં વાત કરો છો આખા હિન્દુસ્તાનમાં આજે દુકાળ છે ગુજરાતમાં નહીં આખા હિન્દુસ્તાનમાં દુકાળ છે સિંધ મેવાડ માળવા કાશી અને ઠેઠ કંધાર લખી આજે લોકો ભૂખે મરે છે બધા આ બધા નામ આપ્યા મેવાડ માળવા કાશી બધી જગ્યાએ લોકો ભૂખે મર્યા છે અહીંયા આગળ કંધાર એટલે કે ઈરાન દેશના એક શહેર છે ઈરાન દેશના શહેરની વાત કરી છે અને પાનખરમાં પાંદરા ખરે તેમ ખરી છે લોકો કહે છે કે અહીંયા ભૂખે મરે છે પાનખર પાંદરા ક્યાં ખરી જાય છે એવી રીતે લોકો ભૂખે મરીને મૃત્યુ પામે છે વખત એવો બારીક છે કે બલભાની રાહ જવાનો વખત છે સમય એવો ખરાબ છે કે બલભલાને પ્રતિષ્ઠા અથવા તો એમનું જે માન છે એનું જશે એનો અને અહીંયા આગળ ભય છે સાત કોટના દીકરાના મોંમાંથી બાપ બટકો રોટલો ખાઈ જાય કાઢી ખાય મોટી ધન સારો મા બાપ છોકરા વેચે છે શી ખબર શું થવા બેઠું છે કે છે કે એટલી બધી ભૂખમરો છે એટલું બધું લોકો મૃત્યુ ખાધા વગર મૃત્યુ પામી રહ્યા છે તો બાપ પોતા છોકરાના મોંમાંથી રોટલો લઈ લે અને અથવા એની પાસે બધું છોકરા પાસેથી લઈને વેચી કાઢે એવું અત્યારે સમય આવી ગયો છે એટલે કહે છે કશું કહેવા જેવું નથી રાજા કહે છે રામજી રાખશે તે રહેશે પણ આવી વખત રૈયતને ટકાવી રાખવાનો રાજ્યનો ધર્મ છે કે છે ભગવાન રાખે એમ રહીશું પણ આ કહે છે કે પ્રજા છે પ્રજા બચાવવાનો મારો રાજ્યમાં મારો ધર્મ છે રાજા કહે છે એટલે મારે એમને ગમે તે બચાવવા જોઈએ જબુસા કહે છે આપ સરખા પ્રજાવત્સલ રાજાના મોંમાં આવા શબ્દો શોભે રાજા જબુસા એમ કહે છે કે તમારા આટલા સારા પ્રજાનું હિત નિષ્ઠા એવા રાજા છે તમે તો તમારી પાસે આ નીતિ છે ખરેખર તમારા મોંએ જ આ શબ્દો શોભે મને સાંભળી બહુ આનંદ થાય છે મેં તો સાંભળ્યું છે કે આપે આપના ધનના કોઠાર અને ધનના ભંડાર ગરીબો માટે ખુલ્લા મૂકી દીધા છે જબુસા કહે છે કે તમે તો એટલા પ્રજાવત્સલ રાજા છો તમારા તમારા ભંડાર છે તમારા કોઠાર છે તમે પ્રજા લોકો માટે લોકોના હિત માટે લોકોના ભલા માટે ખુલ્લા મૂક્યા છે અને ખરેખર એક રાજા શોભે એવું તમે કામ કરો છો રાજા કહે છે મૂકી દીધા હતા હવે તો એ ખાલી થઈ ગયા રાજા કે મેં બધા આપ્યા પણ એ પણ ખાલી થઈ ગયા બધા આપે હવે મારા ધનના ભંડાર અને અન્નના કોઠારો ખાલી થવા ખાલી પડ્યા છે અને રૈયતના પેટનો ખાડો તો હજી ઊણો ને ઊણો જ છે કહે છે કે બધા ધન બધું છે એ પણ ખાલી થઈ ગયું કોઠારો બધા ખાલી થઈ ગયા હવે જે લોકો છે ગરીબ જે ભૂખે મરી રહ્યા રૈયત છે પ્રજા છે એ લોકો પણ કહે છે કે એનો ખાડો પેટનો ખાડો એ પણ હજુ ઊણો જ છે એ પણ હજુ એ લોકોની જે ભૂખ છે હજુ ઓછી થઈ નથી ધાર્યું તું કે 8 સાર વરસાદ આવશે ને 100 સારા વાળા થશે પણ વરસાદ આવ્યો નહીં વિચાર્યું કે વરસાદ થશે અને સારું થશે બધું પણ આખા વરસાદ આવ્યો નહીં અધુરામ પૂરું તીડ પડ્યા તીડ એક જાતનું એ પાંખાળો જે પક્ષ જીવડું છે એની વાત કરી છે કે એ તીડ પડ્યા અને બધું પાક નાશ કરી નાખ્યું લોકો રાહીમાં ભોગાય છે લોકો પણ કંટાળી ગયા લોકો પણ બિચારા આ જે વરસાદ ના પડ્યો એ લોકો ભૂખ મારી કંટાળી ગયા છે એટલા બહારથી પોકાર આવે છે અમે મરી જઈએ છીએ અમને જીવાડો અમને જીવાડો અમને અનાજ આપો બહારથી મોં સંભળાય છે અમને બચાવો બચાવો અમે મરી જઈએ છીએ જબુસા બહારનો પોકાર સાંભળી ભૂખ્યા ગળામાંથી પૂરો અવાજ પણ નીકળતો હતો જબુસા કહે છે કે બિચારા એટલા ભૂખ્યા છે લોકો પ્રજાપતિ એટલી ભૂખી છે એમના ગળામાંથી અવાજ પણ નીકળતો નથી રાજા કહે છે વસ્તીનો આ દુઃખ એ મારું દુઃખ છે પણ નિવારણનો કોઈ રસ્તો મને દેખાયો નહીં નિવારણને દૂર કરવાનો એનો ઈલાજ છે એ મને જોવા મળતો નથી ત્યારે ઊંઝા વખતે તમે યાદ આવ્યા કહે છે કે એટલો મૂંઝાઈ ગયો એટલું મને થયું કે મારે કરું છું એટલે તમને યાદ આવ્યા જબુસા એટલે મારે તમને બોલાવવા પડ્યા જો એમ રાજા એમને એવું કહે છે જબુસા નવાઈ પામી હું યાદ આવ્યા કેવી રીતે જબુસા કહે છે મને યાદ કર્યા કેવી રીતે શું થયું રાજા કહે છે મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં જબુસાની માલિકીની કેટલીક અનાજ વખારો છે અને વખારો એટલે અનાજ ભરવાનો એક ગોદામ તો કહે છે કે તમારી પાસે રાજા કહે છે કે સાંભળવામાં તમારી બધી બહુ ગોદામો છે તમારા બધી તમારી પોતાની માલિકી છે એટલા માટે જાણે તમને એ માટે બોલાયા જબુસા કહે છે જબુસાની માલિકીની અનાજની કોઠારો અથવા વખારો
મહારાજ આપણે કે ભૂલ થાય ભૂલ થાય છે મારી માલિકીની કોઈ અનાજની વખાર કે મેં પાટણા કે કોઈ શહેરમાં રાખી નથી મારા પોતાનું કશું છે નહીં અને છે એ બધું કે મારા પોતાના નામનું નથી રાજા કે તો અમે સાંભળીએ છું રાજા કે અમે જાણ્યું કે તમે પાસે છે તો એ શું ખોટી વાત છે ઝઘડું સાહેબ કે કંઈક સમજ ફેર થઈ હશે સમજ ફેર એટલે ફરક પડ્યો સમજવા કે ભૂલ થઈ હશે કારણ કે વખાર મારી ખરી ને એટલે કે તમે જે કહો છો એ કદાચ એ સાચી વાત છે મારી તો વખાર છે પણ એમાંનું જે અનાજ છે એ બધું પ્રજાનું છે રાજા કે નવાઈ પામી વખારો આપની છે અને છતાં એ આપણી માલિકી નથી એમ આપનું કહેવું છે તમે કહો છો કે વખારો તમારી છે કોઠા તમારા છે તો પછી એ અંદરનું જે અનાજ છે એ કોનું તો કહે છે કે વાત એમ છે કે વખારો મારી છે એ વિશે કંઈ શંકા નથી તમે જે કહો છો એ શંકાનું કંઈ એનું કંઈ એનું ઉકેલ નથી પણ એ વખારો તો મારી છે પણ અનાજ છે પ્રજાનું છે રાજા કે એ વખારોમાંનું અનાજ ઝઘડુસા કે અનાજ મારું નથી રાજા કે હતાશ થઈને એ અનાજ તમારું નથી તો શું તમે એ કોઈને દઈ દીધું છે જ્યારે ઝઘડુસા કહે છે કે અનાજ મારું નથી કોઠા મળી નથી તો પછી કહે છે તમે પછી કોઈને વેચી કાઢી છે તમારી પાસે તમારા પોતાને પોચ્યા કોણ તો પછી ઝઘડુસા કહે છે કે અનાજ મળ્યો નથી એ નિશ્ચિત છે મેં કોને આ દીધું અને કહે દીધું એ મને એની ખબર નથી પણ એમ કરો ને એ વખારો ખોલાવી તપાસ કરાવો ને કહે છે કે અનાજ કોઈને આપી દીધું એ કોઠા મારી છે પણ એમાંનું અનાજ મારું પોતાનું નથી તપાસ કરો અને કે તપાસ કરીને વખાર ખોલાવો તો ખબર પડે કે એ કોનું છે રાજા કહે છે કેવી રીતે ખબર પડશે રાજા કે કેવી રીતે ખ્યાલ આપણને એવું છે કે એમ એમ જ ખબર પડશે દરેકે દરેક વખારની અંદર ભીતપત્ર પર તાંપત્રમાં લેખ લખાવીને જડાવેલો છે અંદર ભીતપત્ર એટલે દિવાલ પર લગાવેલી એ જાહેરાત થવાનું કહેવામાં આવે છે એ કહે છે એ લખેલું છે એમાં ભીતપત્ર પર કે ભીતપત્રના જે તાંબાપત્રમાં લેખ લખેલો છે કે તેમ અનાજનો માલિક કોણ છે એનું નામ સરનામું એમાં લખેલું છે થેન્ક યુ